આજરોજ ડોક્ટર દે હોતા ભુજમાં ઓર્થો કેડ હોસ્પિટલના ડોક્ટર સંગીન ભુંડિયા અને તન્ના ડેન્ટલ કેરના ડોક્ટર જેપી રવાણીની ખાસ મુલાકાત લેવામાં આવી હતી. તો આ વિશે જોઈએ અહેવાલ. હું ડોક્ટર સંગીન ભુંડિયા, ઓર્થોપેડિક સર્જન, ઓર્થો કેર હોસ્પિટલ. સૌપ્રથમ તો હું લોકોને ડોક્ટર્સ ડેની આ 1 જુલાઈની શુભેચ્છા પાઠવું છું અને સાથે સાથે કચ્છના લોકોનો આભાર પણ માનું છું કે જે આ 1 વર્ષ દરમિયાન જે બોળો પ્રતિસાદ આપ્યો અને લોકોની સેવા કરવાનો અને લોકોનો સ્વાસ્થ્ય સુધારવાનો મને મોકો મળ્યો એ બદલ હું કચ્છની જનતાનો, સમગ્ર મિત્રવર્તુળ તથા બધા દર્દીઓનો આભારી છું. આ ડૉક્ટર્સ ડે નિમિત્તે હવે હું એટલું કહેવા માગીશ એઝ એ હાડકાના ડૉક્ટર તરીકે, ઓર્થોપેડિક સર્જન તરીકે, કે લોકો સલામતીના જે મેજર્સ છે એ અપનાવે, સેફ્ટીના જે સાધનો છે તે વાપરે, બાઇક ચલાવ્યા દરમિયાન હેલ્મેટ પહેરવી, ગાડીમાં બેસતી વખતે, ચલાવતી વખતે સીટ બેલ્ટ વાપરવો, આ ઉપરાંત ટ્રાફિકના નિયમોનું પાલન કરવું અને આ બધા નિયમોનું પાલન કરી પોતાની ઈજા ન થાય એવા કોઈ પણ જાતના મેજર્સ લોકોએ પાળવા જોઈએ જેથી કરીને તેમને ઈજાઓ ન થાય અને તેઓનું સ્વાસ્થ્ય સારું રહે. આ તો રહી વાત હાડકાના રોગોની. આ ઉપરાંત અન્ય રીતે પણ બીજા જે કાંઈ વ્યસનો છે, બીજા દર્દો છે એ ન થાય એવી પણ પોતાના સ્વાસ્થ્યની જાળવણી રાખવી જોઈએ, યોગ્ય ખોરાક લેવો જોઈએ, નિયમિત કસરત કરવી જોઈએ અને બધા વ્યસનોથી દૂર રહી લોકોનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ સાથે લોકો સુખમય નિરાકારી જીવન જીવે તેવી શુભેચ્છાઓ. ડૉક્ટર જેપી રવાણી, તન્ના ડેન્ટલ ક્લિનિક ચલાવું છું, BDS. લાગણીમાં તો એવું છે કે હવે ડૉક્ટર દિવસ છે એટલે અમારો એક તહેવાર જેવો જ દિવસ છે જે અમે સ્વાસ્થ્ય માટે લોકોને હું એવી સલાહ આપીશ કે દાંત માટે નહીં પણ કોઈ પણ જાતની તકલીફ હોય એ જ્યારે શરૂઆત હોય તો આપણે એનો સોલ્યુશન કોઈ પણ રીતનો હોય જે ઇઝી પડે, પણ જ્યારે તમારી તકલીફ વધી જાય ને તમે ડૉક્ટર પાસે જાઓ ત્યારે પછી ઓબ્વિયસ છે કે તમને પણ અઘરું કરવાનું છે અને દર્દી એટલે ડૉક્ટરને પણ ટ્રીટમેન્ટ કરવી એ પણ અઘરું પડી જાય. એટલે હંમેશા સ્વાસ્થ્ય માટે કોઈ પણ ટાઈપની તકલીફ હોય તો શરૂઆતમાં તેનો ચેકઅપ અથવા તો સોલ્યુશન કરાવી લેવું તમારા માટે ઇઝી રહેશે. ડૉક્ટર ઉર્મી પી રવાણી, તન્ના ડેન્ટલ એન્ડ હોમિયોપેથિક કેરમાં હું હોમિયોપેથિક ફિઝિશિયન છું. આજના દિવસે એટલે એ અમારી માટે બહુ ગર્વનો દિવસ છે અને લોકોની સ્વાસ્થ્ય માટે એટલું કહેવા માગું કે જો કંઈ થાય એટલે આપણા બોડીમાં કંઈ બી ચેન્જીસ આવે તો એ થોડા થોડા અંતરે આવતા હોય એ આપણે નોટિસ કરતું રહેવું તો ખ્યાલ પડે કે શું થાય છે અને તકલીફ થાય પછી એની સારવાર લઈએ તો મેઇન વસ્તુ એ છે કે સારવાર આપણે કન્ટિન્યુઅસ લઈએ. જો વચ્ચેથી થોડું બી ચેન્જીસ આવે અને આપણે મૂકી દઈએ તો આપણે ક્યોર ના થાય. એટલે જો સ્વસ્થ રહેવું હોય તો દવા નિયમસર લેવી જ જરૂરી છે. અરે આ કુર્તીનો શું ભાવ? 159 મેડમ. અને આ શર્ટ? 159. અરે આ ભાઈ હેંગ થઈ ગયા લાગે છે. બધાનો ભાવ 159 જ બોલે છે. અરે આ ભાઈ જ નહીં, વન સેન્ટરની આ ઓફર સાંભળીને આખું ભુજ હેંગ થઈ જશે. દરેક વસ્તુ મળશે માત્ર 159 રૂપિયામાં. વન સેન્ટર એટ 7 સ્કાય મોલ, એરપોર્ટ રોડ, ભુજ.